રાજકોટ જિલ્લા કક્ષાનો માધ્યમિક વિભાગનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ઉદઘાટન સમારોહમાં પરમ પૂજ્ય મહંત શ્રી હરિપ્રિયદાસજી તથા પરમ પૂજ્ય વિશ્વ જીવનદાસજી સ્વામી શ્રી લલિતભાઈ કગથરા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહીને પ્રાથમિક શાળાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને બાળકોની કૃતિઓ નિહાળી હતી. અહેવાલ સતીશ વડગામા પડત્રી. આજે હિમાચલ વિદ્યાપીઠની અંદર જે આ વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે, 55 જેટલી સંસ્થાઓએ આમાં ભાગ લીધો છે. ખાસ કરી અને આ દેશમાં વિદ્યાર્થીઓનું ભણતર થાય, એ રાષ્ટ્રની સંપત્તિ બને એવા બધાને સહિયારા પ્રયાસ, વધારેમાં વધારે એના પ્રત્યે રાષ્ટ્ર ભાવના ઊભી થાય, સાચું શિક્ષણ મળે અને શિક્ષણની સાથે સાથે સાચા સંસ્કાર મળે એવા ભાવનાથી આ કાર્યક્રમ કર્યો છે. બધાને અત્યારની 21મી સદીમાં વિજ્ઞાનની સદી ચાલે છે ત્યારે આ બધાને વિજ્ઞાનનું જ્ઞાન મળે, વિજ્ઞાન પ્રત્યે બધાની રુચિ કેળવાય એવા ભાવનાથી આ કાર્યક્રમ કર્યો છે. મુક્તિભાઈને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમમાં જે કાંઈ સરકારી કર્મચારીઓ મિત્રોએ જે બધાએ ભાગ લીધો છે એમને બધાને પણ અભિનંદન પાઠવું છું. આ વાત ખાસ કરીને આજે જે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 3 દિવસનો અહીંયા વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ વિશે જિલ્લાની પ્રાથમિક શાળાઓ દ્વારા જિલ્લાના નાના નાના બાળકો બાળકાઓ દ્વારા સુંદર મજાની પ્રવૃત્તિ અહીં રજૂ કરવામાં આવી છે. શિક્ષક ભાઈ બહેનોએ પણ ખૂબ જ ઊંડો રસ લઈ બાળકોને તૈયાર કર્યું છે. રાજ્ય સરકાર પણ પ્રાથમિક શિક્ષણની અંદર જે કંઈક બદલાવ આવે ગુણાત્મક એમના માટેના સતત એમના જે પ્રયાસો છે, મિશન વિદ્યા હોય, અગર તો મહોત્સવ હોય, અગર તો લગભગ 1.5 લાખ જેટલા આપણા તાલીમબદ્ધ ટીચર અને પ્રાથમિક શાળાના આચાર્યની પણ જે ભરતી થઈ અને ખરેખર ઘણો બધો છેલ્લા 1 દશકામાં બદલાવ આવ્યું છે, એ રાજ્ય સરકારની એક શિક્ષણની જે નીતિ અને ખાસ કરીને બાળક છે એ આજનું બાળક આવતાકાલનું એ આપણા રાષ્ટ્ર આપણા રાજ્યનું અને એમના પરિવારનું પણ ભવિષ્ય છે એ ધ્યાનમાં લઈ રાજ્ય સરકારના એક સુંદર પ્રયાસો છે. એમાં ખાસ કરીને શિક્ષક ભાઈઓએ પણ સુંદર કાર્ય કર્યું છે. આ સંસ્થામાં મુરજીભાઈ ખાસ કરીને ઉમા જ્ઞાન વિદ્યાપીઠ જેવું એક સરસ મજાનું કેમ્પસ છે એમાં આ કાર્યક્રમ રાખ્યો છે. મુરજીભાઈએ પણ ઘણી બધી નાનકડીને આજુબાજુના બાળકો ગરીબ બાળકોને પણ શિક્ષણ આપવાનો જે પ્રયાસ છે સરાહનીય છે. શિક્ષક મિત્રોએ સમગ્ર જિલ્લાના જે વહીવટીતંત્રે પ્રાથમિક શિક્ષણનું કાર્ય કર્યું એમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને ધીરે ધીરે આપણા જે પ્રયાસો સતત આપણે ચાલુ રાખીએ એનો ચોક્કસ ખાતરીનો વિશ્વાસ એ હજુ આપણે